ભાઈ અહમદભાઈ અહીંયા બંદૂક લઈને ધૂળ 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 કરવા માંડ્યા. આવી જાઓ ચશ્મા નીકળી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો ને બાકી બધું આપણી ઉપર મૂકી દો, કારણ કે આપણે પછી મોજ કરાવતા જ રહેશું. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ, અને રાજકોટ આવીએ તો એઝ ઓલવેઝ આપણી સાથે આવી જાય છે હેમંતભાઈ અને પરવેશભાઈ. તો કેમ છો? બસ એકદમ મજામાં. તો આપણે આજે વ્લોગમાં શું બતાવવાનું છે, રાજકોટ ની અંદર શું નવું છે કે જ્યાં આપણે જઈએ અને ફન કરીએ? ફન બ્લાસ્ટ માં જ જઈ આવી. તો ઓહો, ફન બ્લાસ્ટ માં જ જઈ આવી, એટલે ફન એટલે બ્લાસ્ટ જ કરી આવીએ ફન ને, એમ ને? તો ગાઈઝ અહીંયા એક બહુ મજેદાર વસ્તુ ખુલી છે રાજકોટ ની અંદર ફન બ્લાસ્ટ કરીને. જેટલા બી લોકોએ નામ સાંભળ્યું છે ને ખબર જ હશે, અને જેટલા લોકોએ નામ નથી સાંભળ્યું તો નામ બી સાંભળી લ્યો અને એની વિઝિટ બી કરી લ્યો મારા આ વ્લોગ દ્વારા. તો હાલો લેટ્સ ગો. તો ગાઈઝ આપણે એન્ટર થઈ ગયા છીએ ફન બ્લાસ્ટ માં, તમે જોઈ શકો છો, અને પરવેશભાઈ આપણી સાથે છે. હેમંતભાઈ ક્યાં રહી ગયા? હેમંતભાઈ આ ગાડી પાર્ક કરે છે. ઓકે, હેમંતભાઈ માં ગાડી પાર્ક કરે છે, અહીંયા પાર્કિંગ ની સુવિધા છે. તો ફર્સ્ટ ઓલ આપણે શું કરશું અહીંયા આવીને, શું બ્લાસ્ટ કરવાનો છે આપણે? અંદર જાય ભાઈ ખબર પડે માને છે ને. જો આ જે ચકેરી વાળી સાયકલ છે ને એ કરવી છે પરવેશભાઈ, કરશો કે નહીં કરો? આપણે કાઈ નહીં એમ ના લે, તમને તો બતાવવાનું છે કે તમે હું હું કરી શકશો એમ. હે તમે જોઈ શકો છો આખી સાયકલ. તો ગાઈઝ આપણે અહીંયા સાયકલ માં જઈએ છીએ ફર્સ્ટ ઓલ, તમને જેમ કીધું એમ. કાલે ટ્રાફિક થાય, વીકેન્ડ પણ અહીંયા ફૂલ ટ્રાફિક હશે, તમે જોઈ શકો છો. તો અહીંયા આવો તો તમે આનો ભી લાભ લેજો. તો હવે આપણે ધીમે ધીમે એન્ટર કરીએ અંદર ની તરફ. પરવેશભાઈ તો હાલવા માંડ્યા ખપ 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 કરતા. કેરમ, પછી સાપ સીડી, ચેસ, રમી જેવી. અને ગાઈઝ આ એપ ની અંદર તમારી બચપનની ફેવરિટ ગેમ એટલે કે લુડો બી તમે રમી શકો છો, અને એ રમીને તમે લાખો રૂપિયા દિવસના કમાઈ શકો છો. અને ગાઈઝ તો હવે તમે રાકીની જોઈ રહ્યા છો, ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, યાતીના લિંક ઉપર ઓપન કરો અને યાતીના ડાઉનલોડ કરો આ એપ્લિકેશનને અને જોઈન થઈ જાઓ આજે. અને ગાઈઝ લુડોની અંદર તમે લાઈવ ચેટ કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે તમે પ્રાઇવેટમાં બી લુડો રમી શકો છો. તો ગાઈઝ હવે તમે વિચારતા હશો કે આ રમત રમવા માટે પ્લે સ્પોટ થી કેમ, કારણ કે આ એક મેડિટ
ઇન્ડિયા એપ છે, 100% સિક્યોર એપ છે અને આના 7 મિલિયન કરતા પણ વધારે યુઝર્સ છે અને આની અંદર ઇઝી વિડ્રોલ બી છે. અને ગાઈસ એક હું મજેદાર વાત કહું ને, તો આ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરીને જો સાઇન અપ કરતી હોય તો તમે મારો પ્રોમો કોડ યુઝ કરશો પ્લેયર્સ 200 તો તમને 200 રૂપિયાનું સાઇન અપ બોનસ મળશે. અને ગાઈસ આ જ એપ્લિકેશનને તમે કોઈ તમારા બીજા ફ્રેન્ડને રેફર કરશો અને એને ઇન્વાઇટ કરશો ગેમ રમવા માટે તો તમને 2% ફાયદો થશે. તો હવે ગાઈસ તમે રાહ કેની જોઈ રહ્યા છો, ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હવે આપણે આ બ્લોગમાં આગળ વધીએ. તો ગાઈસ આપણે બહાર રહીને સાયકલની રાઈડનો લાભ લીધો, હવે આપણે અંદર આવી ગયા છીએ. અલગ અલગ નવી નવી અહીંયા રાઇડ્સ તમે જોઈ શકો છો, આ બધાનો આપણે લાભ લેવાનો છે ધીમે ધીમે અને તમને લોકોને અમે બ્લોગ દ્વારા લાભ અપાવશું. તો અત્યારે અમારી ફ્રેન્ડ એવી માનસી સોની જે અહીંયા રાજકોટથી જ છે, અહીંયા સડનલી અમારી મીટ થઈ ગઈ, મતલબ મુલાકાત થઈ ગઈ. મીટ એટલે જો રાજકોટમાં આવીને અમે ઇંગ્લિશ બોલવા માંડ્યા એટલે અહીંયા રહેવું પડશે એવું લાગે છે. રંગીલા રાજકોટમાં આપણે સેલ્ફી પોઈન્ટ આપેલો છે એવું મને આ ભાઈએ કીધું હે ને, સેલ્ફી પોઈન્ટ છે ને. અચ્છા આ સેલ્ફી પોઈન્ટ છે. તો આપણે હવે અંદર આવીને આપણે છે ને આ કાર નો લાભ લઈએ. તો શું કે તમે આવશો કારની રાઈડમાં? ઓકે ચલો. ઓકે તો હા મામી બે ગાડીઓ ભટકારશું. ભટકારી દે હાલો હાલો તો અમને બે ને અંદર રાખો ભાઈ, અમને કારમાં બેસાડો છે ભાઈ. આ તો એક જ ચાલુ છે. હે એક જ ચાલુ છે? અરે એમ નો આલે, મારે આની ભેગી એક્સિડન્ટ કરાવવું હતું. તમે એમ કહો કાર એક જ ચાલુ છે ભાઈ. અરે યાર આવું કરવાનું યાર, તો એક્સિડન્ટ કેન્સલ છે, કઈ વાંધો નહીં, બીજી રાઈડમાં જાઓ અને ત્યાં એન્જોય કરો. નહીં અહીંયા આપણે ભેગા જાવ, અહીંયા હું એકલો જઈ આવું. જોઈ શકો છો અહીંયા બાસ્કેટબોલ ની રાઇડ છે, એની બાજુમાં બીજી ઘણી બધી 2-3 રાઇડ છે. અને ગાઈઝ અહીંયા સ્પેશિયલ બાળકો માટે તમે જોઈ શકો છો, આખો અલગ વિભાગ જ આપેલો છે. આ બધી રાઇડ શું છે ને, સ્પેશિયલ બાળકો માટે છે, એટલે બાળકોને લઈને આવશો ને એટલે એને તો મોજના ફુવારા છૂટવાના, મોજે મોજ રોજે રોજ. ગાઈઝ અહીંયાની મેં તમને બધી વસ્તુ ધીમે ધીમે બતાવી, તો હવે આપણે અહીંયા લાભ લેવાનો છે ટેમ્પોલિન નો. તમે જોઈ શકો છો અંદર આપણે કૂદકા મારવા જવાના છે. તો આપણે જશું, તમે આવવાના છો મેડમ? યસ આવવાનું જોઈ ને ચાલો. અચ્છા એમ નહીં, મને લાગ્યું ફોનમાં બીજી છો એટલે કદાચ નહીં આવો એમ. ના મારો ફોન આવ્યો તો રિસીવ કરવાનો. અચ્છા એવું, કઈ વાંધો નહીં, આવે તમે લોક બનાવો છો ને એટલે આવી જશે. ઓકે હાલો પરવેશભાઈ આગળ વધો. ઓકે ઠેકમ ઠેકી કરી લે. આપણે અહીંથી બરોડા આપણે કરી હતી, તમને લોકોને ખબર જ છે. હવે આજે આપણે અહીંયા રાજકોટમાં આવ્યા છીએ તો રાજકોટમાં ઠેકડા ઠેકડી કરી લઈ. ભાઈ લાગશે તો નહીં ને? ના ના કઈ નહીં લાગે. પાકું ને જોજો હજી અમારે જાજા વ્લોગ જાજા વિડીયો બધું બનાવવાનું. કઈ નહીં લાગે. ઓકે તો વાંધો નહીં. આમાં હે ને પટ્ટા લાગે, ઓ પટ્ટા લાગે જેવું આમ બોલા ફૂટપટ્ટીની ટીચર મારતી હોય ને મહામાં એવા પટ્ટા લાગે, એ જરાક ધ્યાનથી સાચવજો. હાલો હજી આપણે આગળ જઈએ, આગળ ઘણી બધી રાઇડ્સ નો મજા લઈએ, ચાલો લેટ્સ ગો. તો ગાઈઝ અમે જમ્પિંગ જપાન કર્યું, મજા આવી? યસ ફૂલ એન્જોય કર્યું. તમે લોકો પણ આવજો ભૂલતા નહીં. ઓકે આવશે આવશે, થોડો બેકાર ઓછો જૂનાગઢ લગીન અવાજ ન પહોંચાડવો એમ. રાજકોટ મોટો જ હોવો જોઈએ તો જ બધા સાંભળે. વાહ વાહ શું વાત છે પરવેશભાઈ, મજા આવી?
અમને શૂટ કરવા મજા આવી એમ, મતલબ અમારે તમે શૂટ જ કર્યું છે, તમે જમ્પિંગ જપાંગ નથી કર્યું. હા એટલે હું કહું છું તમને મજા આવી ને, જોવાની મજા આવી. અચ્છા તો આપણે જમ્પિંગ જપાંગ કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો બાલાજીના કેટલા બધા વેફરના પડીકા છે. આ કોઈ ખાવા માટે નથી પણ આ એક રાઇડ છે. કઈ રાઇડ છે? હ્યુમન કેચર. ઓકે હ્યુમન કેચર રાઇડ છે. તો આપણે આ રાઇડનો છે ને લાભ લેવો છે, કારણ કે મને ભૂખ લાગી છે. તો આપણે 5-6 પડીકા ઉપાલ લઈ મૂક્યો. તમારા વજનના કારણે તમે ના હાલો. લે વજનના કારણે નો હાલે? એમ નો હાલે યાર, અમારા પડીકા ખાવા શું કરવાનું છે? ના ના વજન તો બરોબર છે, આપણે હીટ અને ફિટ બરોબર છીએ. હા વજન ઘટાડી દઈશ તો વળી પાછો હવા આવશે ઉડી જાય છે, એના કરતા બરોબર છે વજન. શું કયો છો તમે લોકો? વજન તો બરોબર છે ને, આપણે આ રાઈડ આટું કઈ વજન ન ઘટાડાય, એના કરતા બહાર થી આપણે પડીકા લઈ લેવું. બાકી જો મને આ રાઈડ કરવા દીધી હોત ને તો હું કોતરો ભરી જતો જુનાગઢ માટે. બરોબર છે. ઓકે બોલ્ડિંગ માટેની રાઈડ છે, તો આપણે અહીંયા જઈએ. ચાલો પરવેશભાઈ રેડી? ઓકે લેટ્સ ગો. જેટલા બી પબજી લવર છે ને એની માટે રાજકોટ માટે ખુશ ખબરી છે. તો લેટ સી, તમે જોવો આખું અંદર થી ના લોકેશન. લેટ સી ગાઈઝ, તમે જોઈ શકો છો આપણે તો પબજી નથી રમતા. હેમંતભાઈ તમે પબજી રમો છો? તો તમને તો આમાં બધી ખબર પડતી હશે, કારણ કે મને તો આમાં કાંઈ સમજાતું નથી. તમે જોઈ શકો છો અહીંયા બોટ પડી છે, ટાયર છે. પબજીનું આવું જોઈ છે ગ્રાફિક્સ? આવું જોઈ ને, આપણે તો રમતા નથી બહુ. પરવેશભાઈ નથી રમતા ને? આવું છે પેન્ટબોલ, ફાઈની એમો. ઓહો ફાઈની એમો, આવું બધું આપણને ખબર ન પડે. ઈજ છે ભાઈ? અચ્છા એવું છે. હા આ કયું ના પગમાં ભટકાય જો. તો ગાઈઝ આવું કઈક લોકેશન છે લાઈવ પબજી રમવાનું. તો જ્યારે બી તમે રાજકોટ આવો અને ફન બ્લેસ્ટ માં આવો તો અહીંયા પબજી નો લાભ લેજો. શું કેવું ભાઈ તમારું? હા બરાબર છે. અચ્છા તમે રમી કે નથી રમી? હા અમારું છે તો અમે રમી જોઈએ ને ભાઈ. અચ્છા એવું છે, કાઈ વાંધો નહીં. લઈ લીધી બંદૂક. હા હેમંતભાઈ અહીંયા બંદૂક લઈને ધૂર 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 કરવાય મંડા. આવી જાવ. કોણ છે? હામે કોઈ પ્લેયર નથી. પટ્ટે સે હેડશોટ. આમ હું તમને એક વાત કહી દઉં કે આપણા હેમંતભાઈ છે ને ડેઈલી રાતે 11 થી 1 વાગ્યા લગીને પબજી રમતા હોય. તમારો કોટ કહી દો કોઈને આવું હોય તો તમારી સાથે. સ્પાર્ટન કોટ છે. તો હેમંતભાઈ સાથે જેટલા બી પબજી લવર છે જેને પબજી રમવું હોય તો તમે હેમંતભાઈને જોઈન કરી શકો છો. પરવેશભાઈ ત્યાં જોબ કરતા હોય આપણે તો. હા અને હું જો આવી રીતના વ્લોગ શૂટ કરું તો વ્લોગ એડિટ કરતો કે વિડીયો એડિટ કરતો, આપણાને પબજી રમવા જેટલો ટાઈમ નથી. તો આ હતું પબજીનું આખું લોકેશન. તો તમે જોયું ફન બ્લેસ્ટની અંદર. તો ચાલો હવે આગળ વધીએ, લેટ્સ ગો. તો ગાઈઝ બોલિંગ કર્યું, બહુ મજા આવી. શું કે પરવેશભાઈ મજા આવી? ઓકે તો બસ આવી જ રીતના આપણે મોજ કરતા રહેવાનું અને કરાવતા રહેવાનું. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો જેલ ચાય બાર છે, ચાય કાફે છે. તો તમને ખબર જ છે કે આપણો વ્લોગ ચા વિના અધૂરો હોય. તો આપણે અંદર જઈને ચા પીએ, જેલની અંદર જઈએ.
ઓકે, તો ચાલો ચાય પીતે પીતે ચાય પે ચર્ચા કરતે. એ હાલો અહેમદ ભાઈ, તો ગાઈસ અત્યારે અમે જેલ કાફેમાં ચા પીવા આવ્યા છીએ. માનસી ચા ગાયબ થઈ ગઈ જેલ ની અંદર. અચ્છા જેલ ની અંદર જો અહીંયા ટોપી પહેરી લીધી છે, અહીંયા હાથકડી બી છે, ઉપર પોલીસ નો દંડો છે. જરાય છે ને આડા આવડી થતી ને, બાકી પોલીસ નો દંડો પડશે. ચાય આવે છે. તો ગાઈસ આપડી ચા આવી ગઈ છે. ગાઈઝ આ હતો આજનો આખો આપણો આ વ્લોગ. તમે જોયું ફંડ બ્લાસ્ટમાં જઈને અમે ફંડનો બ્લાસ્ટ જ કર્યો છે, એક નંબર, અને એન્જોય કર્યું છે, મોજ કરી છે, મસ્તી કરી છે અને દાંડિયાઈ રમ્યા છીએ. તો ગાઈઝ તમને લોકોને મજા આવી હોય તો આ વ્લોગને લાઇક કરો, શેર કરો અને જેટલું બને ને એટલી કોમેન્ટ કરો કે તમને મજા આવી ને. અને ગાઈઝ એક મારે નાની એવી વાત પૂછવી હતી, પૂછવાની એમ હતી. હેમંત ભાઈ જરીક અહીંયા આવજો. તો હવે અત્યારે મને ખબર જ છે, ઘણા લોકો મને એમ કહેતા હોય પબજી ઉપર વિડીયો બનાવો, ઘણા લોકો કે પબજી ઉપર વ્લોગ બનાવો. આજે આપણે પબજીનું અહીંયા લાઈવ લોકેશન બતાવ્યું. તો હવે કેટલા લોકોની એવી ઈચ્છા છે, જો હું તો નથી રમતો, આપણે હેમંતભાઈ રમે છે, થોડું ઘણું એ શીખવાડ છે, તો કેટલા લોકોની એવી ઈચ્છા છે કે આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે એવું કંઈક કરીએ કે જે લોકેશન મેં તમને બતાવ્યું પબજીનું, ત્યાં જઈને આપણે લાઈવ પબજી એક ગેમ કરીએ અને એનો વ્લોગ બનાવીએ. હા બનાવીએ બનાવીએ ને. મને નથી આવડતી, તમને આવડે એટલે તમે જ જીતી જાઓ વધારે તો. પણ હા, પણ કેટલા લોકો એવું ઈચ્છે છે કે અમે ત્યાં જઈને પબજીના કોસ્ટ્યુમ પહેરીને પબજીનું લાઈવ અમે વ્લોગ શૂટ કરીએ રમતા હોય એવું. તો એટલા લોકો ફટાફટ કોમેન્ટ કરજો, જેટલી વધારામાં વધારે કોમેન્ટ આવશે ને મને એવું લાગશે તો અમે નેક્સ્ટ એ વ્લોગ બનાવું. શું કહો, રેડી ને? થોડી ઘણી પાછી તકલીફ દેવું તમને. અરે આમ પણ છે ને રાજકોટ વાસીઓ ઘણા લોકો મને એમ કેતા હોય છે કે તમે વધારે પડતા જુનાગઢ કરતા રાજકોટમાં, તો રાજકોટમાં રહેવા આવી જાવ. તો કઈ ફ્લેટ ફ્લેટ ગોતજો ને. ઘર તો છે આપણું. અરે ઘર તો છે, પણ આમ ફ્લેટ હોય તો આમ આમ રહીએ ને, મજા આવે એમ બહાર રહીએ. ઘરે છે બધું છે. હા તો એવું એવું લાગે ને, તો અમે શું છે જુનાગઢ થી રાજકોટ શિફ્ટ થઈ જાય એમ. આવી જા પછી આપડે ડેઈલી વ્લોગ ચાલુ કરી દેવાના. બીજા શું હોય, સવારે ઉઠીને એ હાલો લેટ્સ ગો. ઓ લેટ્સ ગો. ઓ લેટ્સ ગો. રોજ હેમંત ભાઈ ની નવી નવી સરપ્રાઈઝ છે ને આવતી રહે બાર. હા તો ચાલો, આ તો આજનો વ્લોગ. વધારે હું તમારો ટાઈમ નથી લેતો. ચાલો ટાટા બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ.